હેલો દોસ્તો, મારું નામ છે તરુણા દરજી. મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે હું બનાવવા જઈ રહી છું રસમવડા, જે એક સાઉથ ઇન્ડિયન ડિશ છે. તો વિડીયોને આખી જુઓ જેથી કોઈ વસ્તુ મિસ ના થાય. તો ચાલો રસમવડા બનાવવાનું શરૂ કરીએ. તો પહેલાં આપણે વડા બનાવી દઈએ. તો એના માટે મેં 2 કપ જેટલી અડદની દાળ લીધી છે. તો એને એક વાસણમાં નાખી પાણી વડે ધોઈ નાખીએ. તો આ રીતે 2-3 વાર આપણે અડદની દાળને ધોઈ નાખીશું. અડદની દાળ 2-3 વાર ધોવાઈ ગઈ છે. તો હવે તેમાં દાળ ડૂબે એટલું પાણી નાખી 3-4 કલાક મૂકી રાખીશું, જેથી દાળ સારી રીતે પલળી જાય. ત્રણથી ચાર કલાક થઈ ગયા છે. તો હવે તેમાંથી આપણે પાણી કાઢી લઈએ. આમાંનું પાણી નીકળી ગયું છે. તો હવે દાળને થોડી થોડી કરીને મિક્સર જારમાં નાખી ક્રશ કરી લઈએ. પહેલાં આપણે પાણી વગર દાળને ક્રશ કરી લઈશું, અને જો જરૂર પડશે તો જ પાણી નાખીશું. જો આપણે વધારે પાણી નાખી દઈશું તો ખીરું ઢીલું થઈ જશે. તો તમે જોઈ શકો છો હજી દાળ પીસાઈ નથી. તો થોડુંક પાણી ઉમેરી દઈએ અને ફરીથી મિક્સર ચાલુ કરી ક્રશ કરી દઈએ. તો આ જ રીતે થોડું થોડું પાણી નાખી દાળને પીસી નાખવી. તો આપણી દાળ પીસાઈ ગઈ છે. તો હવે આને એક વાસણમાં કાઢી લેવી અને બીજી દાળને આ રીતે પીસી લેવી. તો બધી જ દાળ ક્રશ થઈ ચૂકી છે. તો હવે તેમાં 1 ચમચી જેટલું જીરું અને થોડીક હિંગ નાખી હાથ વડે ખીરાને ફેંટી લઈએ. તો આને બરાબર રીતે ફેંટવું, જેથી ખીરું સારું એવું સોફ્ટ થાય. તો મેં ખીરાને 4-5 મિનિટ સુધી ફેંટ્યું છે. તો હવે આપણે ચેક કરી લઈએ કે ખીરું બરાબર રીતે ફેંટાયું છે કે નહીં. તો એના માટે 1 વાટકીમાં થોડું પાણી લઈ એમાં થોડું ખીરું નાખીએ. તો તમે જોઈ શકો છો કે ખીરું પાણી પર તરી રહ્યું છે. એનો મતલબ કે ખીરું ખૂબ જ સારી રીતે ફેંટાયું છે. હવે ખીરામાં 2 લીલા મરચાં ઝીણા સમારેલા, 1 વાટકી જેટલા ધાણા અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી ફરીથી તેને હાથ વડે ફેંટી લઈએ અને બધું મિક્સ કરી દઈએ. તો આપણું ખીરું વડા બનાવવા માટે રેડી થઈ ગયું છે. તો તેલ ગરમ કરવા મૂકી દઈએ અને આ રીતે પાણીવાળો હાથ કરી ખીરું હાથમાં લઈ તેલમાં નાખી દઈએ. તો આ રીતે બધા વડા બનાવી તેલમાં નાખી તળી દઈએ. હવે વડા તળાઈ ગયા છે તો એને કાઢી લઈએ અને આ જ રીતે બધા વડા તળી લઈએ. તો આપણા બધા વડા તળાઈ ગયા છે. તો આપણે રસમ બનાવવાનું શરૂ કરીએ. તો રસમ બનાવવા માટે મેં 3 મીડિયમ સાઈઝના ટામેટા લીધા છે, જેને આપણે આ રીતે 2 બાજુથી થોડા કાપી અને તપેલીમાં મૂકી દઈશું. આ રીતે બીજા બંને ટામેટાને કાપી લઈ તપેલીમાં મૂકી દઈએ. તો તપેલીમાં થોડું પાણી નાખી દઈએ અને ગેસ ચાલુ કરી ટામેટાને બાફવા મૂકી દઈએ અને તપેલીને ઢાંકી દેવી અને 5 મિનિટ સુધી ટામેટાને બફાવા દઈએ. તો હવે 5 મિનિટ થઈ ચૂકી છે. તો આપણા ટામેટા સારા એવા બફાઈ ગયા છે. તો ગેસ બંધ કરી દઈશું અને ટામેટાને ડીશમાં કાઢી લઈએ. હવે ટામેટા ઠંડા થઈ ગયા છે તો આપણે એની છાલ કાઢી લઈએ. હવે ટામેટાની છાલ નીકળી ગઈ છે. તો આપણે ટામેટાને છરી વડે કાપી ચોપરમાં ચોપ કરી દઈએ. હવે ટામેટા ચોપ થઈ ગયા છે તો આપણે રસમ બનાવવાનું શરૂ કરીએ. રસમ બનાવવા માટે કડાઈમાં થોડું તેલ નાખી ગરમ થવા દઈએ.
तो हवे तेल गरम थई चूक्यु छे, तो हवे तेमा एक चमची जेटली राई, अर्धी चमची जेटलू जीरू, थोड़ाक मेथीना दाणा, बे लाल मरचा, થોડીક હિંગ, મીઠા લીમડાના પાન અને એક સમારેલી ડુંગળી નાખી ચમચા વડે બરાબર રીતે હલાવી દઈએ. પછી તેમાં ટામેટાવાળી ગ્રેવી નાખી ચમચા વડે બરાબર રીતે હલાવી દઈએ. પછી આદુ લસણની પેસ્ટ નાખી ચમચા વડે હલાવી દઈએ. હવે આપણે મસાલા કરી દઈએ. તો એમાં પહેલાં અડધી ચમચી હળદર, એક ચમચી કાશ્મીરી મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી બરાબર રીતે મિક્સ કરી લઈએ. હવે તેમાં 3-4 ગ્લાસ પાણી નાખી ચમચા વડે હલાવી દેવું. પછી તેમાં 3-4 ચમચી જેટલો રસમ પાવડર નાખી હલાવી દેવું. રસમ પાવડરની રેસીપી તમને આઈ બટન અથવા ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે. જો તમારે રસમ જાડી કરવી હોય તો તમે રસમ પાવડર વધારે નાખી શકો છો. હવે આ રીતે બરાબર હલાવતા રહેવું જેથી રસમ પાવડર અંદર બરાબર મિક્સ થઈ જાય. ઉકળશે એ પ્રમાણે રસમ ઘટ થઈ જશે. તો આને હવે ઉકળવા દઈએ. તો રસમ હવે ઉકળી ગઈ છે. તો હવે ગેસ બંધ કરી ધાણા નાખી ગાર્નિશ કરી દેવું. તો ચાલો હવે આપણે એને પીરસી દઈએ. તો કેવી લાગી તમને રસમ વડાની રેસીપી કમેન્ટમાં જરૂરથી કહેજો. અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા દોસ્તો સાથે શેર કરજો. અને આવી ટેસ્ટી રેસીપી તરત મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.